અહીં એક પૂર્ણ વર્તુળ આપેલ છે. આ વર્તુળ પૂર્ણ સંખ્યા એક દર્શાવે છે. જો આપણે તે જાણતા હોઈએ તો નીચે આપેલ વર્તુળનો કેટલામો ભાગ ભૂરા રંગનો છે? અહીં નીચે ભૂરા રંગનો ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? આ પૂર્ણ વર્તુળથી શરૂ કરીએ. આ આખું વર્તુળ ત્રણ સરખા ભાગમાં વહેંચાયેલ છે, એક, બે અને ત્રણ. માટે આપણે છેદમાં લખીએ ત્રણ, ત્રણ એક સરખા ભાગ. આમ વર્તુળનો દરેક ભાગ એ એક તૃતીયાંશ જેટલો થશે, ત્રણમાંથી એક ભાગ. આમ આ બાબતના આધારે નીચેના વર્તુળોમાં જોઈએ કે કેટલા એક તૃતીયાંશ ભાગ છે. અહીં એક વખત એક તૃતીયાંશ, અહીં બીજી વખત એક તૃતીયાંશ, ફરી એકવાર એક તૃતીયાંશ, બીજી વાર એક તૃતીયાંશ અને ત્રીજી વાર એક તૃતીયાંશ. આમ આપણી પાસે એક, બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ વખત એક તૃતીયાંશ છે. માટે પાંચ તૃતીયાંશ ભાગ ભૂરા રંગથી ઘેરાયેલો છે.